કસણામાં બુકાનીધારી ગેંગનો આતંક સામે આવ્યો છે। કડીના પીરવુજપુરમાં પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો, તસ્કર ટોળકી રોકડની ચોરીને અંજામ આપ્યો। 46,000ની રોકડ લઈ તસ્કરો ફરાર થયા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાત વડોદરાની, વડોદરામાં ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ છે। ગર્ભગૃહમાંથી ઘરેણા સહિતની ચોરી થઈ। ચોરીની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। ગર્ભગૃહમાંથી ઘરેણા સહિતની ચોરી થઈ। ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે કે આખરે કોણે ચોરી કરી છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી। નિશાના ખેડૂત શિક્ષકની અનોખી સમાજ સેવા। પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। અનેક વિદ્યાર્થીઓ પતરાવાળા ક્લાસમાં બેસી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે। આજુબાજુના વિસ્તારમાંથી અનેક વિદ્યાર્થીઓ આવે છે આ ક્લાસીસ। જીતેન્દ્રભાઈ નામના ખેડૂત શિક્ષકનું જીપીએસસી ક્લિયર કરવાનું સપનું હતું, જે પૂરું ન થતાં તેઓ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। તેમના માર્ગદર્શન હેઠળ 1,000 જેટલા વિદ્યાર્થીઓએ મેળવી છે સરકારી નોકરી। જમ્મુ કાશ્મીરને જલ્દી જ મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો। પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા ઉધમપુરમાં કરી મોટી જાહેરાત। પીએમએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ટુરિઝમ સિવાય સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે પણ ઓળખાશે। રાજનાથસિંહે ઉત્તરાખંડના ચંપાવતમાં રેલીનું કર્યું સંબોધન। રાજનાથસિંહે કોંગ્રેસની ડાયનાસોર સાથે કરી સરખામણી, કહ્યું ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ થઈ રહી છે લુપ્ત। રાજનાથસિંહે ભાજપને ચિતાડવા આહ્વાન કર્યું। પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી મોદીની તુલના વિવેકાનંદ સાથે કરતા કહ્યું કે 100 વર્ષ પહેલા વિવેકાનંદ હતા, તેમનું નામ પણ નરેન્દ્ર હતું। 100 વર્ષ પછી બીજા નરેન્દ્ર આવ્યા, જેમના નેતૃત્વમાં ભારતને વિશ્વગુરુ પદ પર પહોંચાડવા નિહાળીશું। આસામના દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કર્યો પ્રચાર। રેલીમાં "અબ કી બાર મોદી સરકાર" સોંગ પર લોકો ઝૂમી ઉઠ્યા। ભાજપ અને પીએમ મોદી જિંદાબાદના નારા લાગ્યા। પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ। થરાદવા વિસ્તારમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો દાવો। મનીષ દોશી આચારસંહિતા ભંગ અને સંસદીય પ્રણાલીના ભંગની નોંધાવી ફરિયાદ। રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન। ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી રૂપાલાને ટેકો જાહેર કર્યો। કાઠી ક્ષત્રિય સમાજે વિવાદ મુદ્દે રૂપાલાને આપી માફી। રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે કરણસિંહનો દાવો, કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું। આ રાજકીય નહીં, સામાજિક સંમેલન છે, અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ। રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે થયેલી ચપાચપીના બનાવને પકડવા પણ સમિતિએ લીધો નિર્ણય। જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા કરાયું આહવાન। આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર। ગ્રામ્ય વિસ્તારમાં જનસંવાદ માટે પહોંચ્યા અમિત ચાવડા। મંદિરોમાં દેવદર્શન કરી ચાવડા બગીમાં સવાર થયા। લોકોનું અભિવાદન છીન્યું। આ ચૂંટણીમાં આણંદથી પરિવર્તનની શરૂઆત થવાનું થયું દાવો। સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા। કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઉભું થયું અસમંજસ। તો કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વીડિયો પણ સામે આવ્યો। સોમાભાઈએ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું। 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન। અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું। બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોરનો દાવો, કહ્યું કે 10 દિવસથી પ્રચારમાં કરી રહ્યું છું, રોજે રોજ 1.5 લાખનો ફાળો પણ આવી રહ્યો છે। ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે, દરેક ખર્ચ લોકો પાડી રહ્યા હોવાનો પણ તેઓએ કર્યો દાવો। તો બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોરનો વંશ પરથી પડકાર, કહ્યું ભાજપ જે રીતે ચૂંટણી લડવા માંગે છે તે રીતે ચૂંટણી લડીશ, જો તમારી એટલો મોટો ફાંકો હોય તો હું પણ ટીટ ફોર ટેટ માટે તૈયાર છું।
बनासकांठा में जाम्यू लोकसभा चूंटणी जंग, कांग्रेस उम्मीदवार ज्ञानीबेनना विस्तार में भाजपा प्रचंड प्रचार। वाव में रेखाबेन चौधरी करायू सामयू, प्रचार यात्रा में मोटी संख्या में जनमेद नोटी। आ तरफ सूरत में भाजपा उम्मीदवार अनोखो चूंटणी प्रचार, ओलपाड़ विधानसभा में मुकेश दलाल बढ़त गागड़ा पर सवार थई कर्यो प्रचार, उम्मीदवार की अनोखी स्टाइल बनी चर्चा विषय। મહીસાગર માં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેડીનો અનોખો અંદાજ જોવા મળ્યો। લગ્ન પ્રસંગમાં હાથમાં તલવાર લઈ પારંપરિક આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા કુબેડીનો। સંતરામપુર તાલુકાના ભાના શિમલ ગામે નૃત્ય કર્યું હતું। તો જેતપુરમાં ચીટીચાંદના પર્વે ધારાસભ્ય જયેશ રાદડિયા ડીજેના તાલે ઝૂમતા હોય તેવો વિડીયો વાયરલ થયો। ચીટીચાંદ પર જેતપુરમાં નીકળેલી શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા અને સિંધ સમાજના નવ યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। प्रदेश भाजप अध्यक्ष श्री आर पाटिले जामनगर की मुलाकात लीधी। जामनगर लोकसभा बैठक भाजपा बूथ और पेज प्रमुख साथ बैठक की। ओसवाड़ सेंटर पर सी आर पाटिले लोकसभा की चूंटी ने लेने कार्यक्रमों ने आप मार्गदर्शन। दाऊदना लीमखेड़ा और संजेली में आप और बीटीपी में भड़को। आप और बीटीपी 200 कार्यक्रमों जसवंतसिंह भाभोर हाथे कर केसरिया। जसवंतसिंह भाभोरे भाजपा केस और टोपी पहरावी भाजपा में प्रवेश अपाव्यो। चूंटणी पहला महसाणा कांग्रेस में बंगाण, यूथ कांग्रेस प्रमुख हितेश रायकाए कर्या केसरिया। जिला कांग्रेस समिति उपप्रमुख हर्षद रावल भाजपा में जोड़ाया। तो पाटण में चूंटणी पहला भाजप और कांग्रेस में जोड़तोड़नी राजनीति तेज। राधनपुर में कांग्रेस बंगाण तो चाणस्मा में भाजपा में पड़ू गाबड़ू। राधनपुर तालुका कांग्रेस समिति पूर्व भाजपा में जोड़ाया, पूर्व प्रमुख भाजपा जोड़ाया। तो बीजी तरफ चाणस्मा जीतोड़ा गामना पूर्व सरपंच जवानजी वाघेलाए पकड़ियों कांग्रेस हाथ। युवा प्रदेश अध्यक्ष प्रशांत कोराटे सूरत जिला भाजप मध्यस्थ कार्यालय की मुलाकात ली। युवा संयोजक सम्मेलन में युवा मोर्चा कार्यकरों ने मार्गदर्शन पूरु पड़ू। मतदारों ने मोदी सरकार की योजनाओं याद करी भाजप तरफ आकर्षवा आह्वान कर। लोकसभा चूंटणी ने लईने पोलीस अलर्ट मोड में अमदावाद संवेदनशील विस्तारों में पोलीसे करी फूट पेट्रोलिंग। पोलीस स्टाफ साथ पेरामिलिटरी फोर्स जवानों फूट पेट्रोलिंग में जोड़ाया। चूंटणी शांतिपूर्ण माहौल में थाय पोलीस एक्शन। राजकोट चूंटणी जंग में उतरी शके परेश धानाणी। धानाणीए मतदार याद में नाम नोंधणी सर्टिफिकेट कढ़ाव्यू। राजकोट बैठक पर चूंटणी जंग में रूपाला सामे उतरवा परेश धानाणी सज्ज। परेश धानाणी नाम की उम्मीदवारी फॉर्म पर उपाड़ा। पोरबंदर लोकसभा बैठक उम्मीदवार मनसुख मांडविया 15मीए भरशे उम्मीदवारी पत्र। विजय मुहूर्त में मांडविया नोंधाशे उम्मीदवारी। फॉर्म भरता पहला शहर सुदामा चौक पर संबोधशे जाहिर सभा। पाटण में पालिका वेरा वधारा मामले कांग्रेस विरोध प्रदर्शन। पालिकाए पानी सफाई भूगर्भ गटर सहित वेरो डबल कर देता रोष जवा मब्यो। वधारो पाछो खेंचवानी मांग साथ उग्र विरोध करता कांग्रेस कार्यकरों की पुलिस करी अटकार। लोकसभा की चूंटणी ने लेने सरकारी कचेरीओ में अरजदारों ने धर्मना धक्का। तमाम अधिकारी चूंटणी की कामगी में व्यस्त रहता अरजदारों अटवाया। आ तरफ अधिकारी जणाव्युं कि चूंटणी की साथ अरजदारों की इमरजेंसी ने लईने पण कराई छे कामगीरी। सूरतनी वीएनएसजीयू संकलन कॉलेज में चाकिंग दरमियान थे होवाड़ा मामले कुलपति निवेदन। तू आखी आखी बात उपजावी नाखवामां आवी छे। स्क्वाड की टीम परीक्षा में तपास माटे न आवे के माटे आ बात उपजावी होवानुं कह्युं। कसूरवार सामे शिक्षात्मक पगला लेवानी पण खातरी आपी। तो हाल